કોઈ નાની મોટી રકમ નથી પરંતુ સિત્તેર કરોડની અંદર થયું છે ફેન્સી હીરા બનાવતી પેઢીનું ખાસ તો આ પેઢી હતી પરંતુ આની અંદર જેના રૂપિયા સલવાયા છે તે છે સુરત તો વેપારી અને તેના અઢાર કરોડ રૂપિયા ફસાયા હોવાની વિગતો છે મૂળ તો મહેસાણા અને જૈન સમુદાય સાથે સંકળાયેલા વેપારીનું ઉઠામણું થતા વેપારીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે મસ્ત મોટો ફટકો અને તેમાં પણ આખી આખી પેઢી કે જેનું ઉઠમણું થઈ જતા ત્યારે ચિંતામાં મુકાઈ ગયા છે ત્યારે આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયેલા છે નરસિંહ પટેલ કે જે વિવેકાનંદ હીરા માર્કેટ એસોસિએશનના પ્રમુખ છે અને દામજીભાઈ મામાણી મહામંત્રી છે સુરત ડાયમંડ એસોસિએશન બંનેનું સ્વાગત છે જીએસટી ની અંદર નરસિંહભાઈ આપની પાસે આવું છું

કાખાનાદાર અને મુંબઈની અંદર પેઢી જે ડાયમંડની પેઢી ચલ્લાનાથ અને ગુજરાતના મહેસાણા બાજુના જૈન સમુદાયના સભ્યો આ વખતે આ સિત્તેર કરોડનું ઉઠામણું થયું છે જાન્યુઆરીમાં ચોસઠ કરોડનું ઉઠામણું થયું હતું બહુ દુઃખદ ઘટની વાત છે કારણ કે જો આવા ઉઠામણ થતા જશે તો એવું લાગતું નથી કે હીરામાં મંદિરના હેરાન થઈ રહ્યા છે કારણ કે હીરા ઉદ્યોગ એવો ધંધો છે પદ્યૂષણ વગનો ધંધો છે અને એ ધંધામાં રોજગારી આપવામાં ગુજરાતમાં મોટા મોટો ધંધો હીરા ઉદ્યોગ છે કારણ કે ગુજરાતની અંદર વીસ લાખ કારીગરો અને જે સુરત બોમ્બે જે બધી જગ્યાએ હીરા ફોલ છે ત્યારે માન્ય વડાપ્રધાન સાહેબે ડાયમંડ બુસનું ઉદઘાટન કર્યું અને આની અંદર હીરાના વેપારીઓને વિદેશ ના જવું પડે અહીં બેઠા હીરા કાચો માલ મળે સસ્તો મળે એના માટે ડાયમંડ બુસ્ટ એનું કર્યું છે એને હું આવકારું છું અને જો મહેસાણાનો જૈન સમુદાય અને મુંબઈમાં પેઢી અને જાન્યુઆરી માં ચોસઠ કરોડનું થયું તું આ આજે જેવું સાંભળ્યું તો સિત્તેર કરોડ થયું છે તો ક્યાં સુધી કેન્દ્ર સરકારની વિનંતી છે કે આવા ઉઠામણા કરનારોને અને જે લોકો અમારા સુરતના જે વેપારીઓ છે કાખાનાદાર છે આજે એને અઢાર કરોડ રૂપિયા હલવાયા છે હજી તો દિવાળી ગઈ હજી ચાર મહિના થયા છે ત્યારે જો આવતા દિવસની અંદર હીરાઓ તો ધમધમ તો થવાનો હોય અને જો આહી તો ઉઠાણા થશે તો ગુજરાતની અત્યારે મંદિરનો એસદાન દેખાય છે

ઉદ્યોગ છે એ તંદુરસ્ત થયો હતો કારણ કે બધું કેશમાં ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું હતું પરંતુ જેમ જેમ દિવસો જાય એમ પાછું ઉધારી મળતી જાય છે એટલે હવે સાઠ દિવસ કે ની ઉધારી મળતી હોય તો આ વેપારીઓને ઉઠવાના ચાન્સ મળતા હોય છે બાકી બે ત્રણ વર્ષ પહેલા એકદમ કેશ થી ધંધો ચાલતો હતો ત્યારે એકદમ તંદુરસ્તી હતી એની પહેલા જઈએ તો દસેક વર્ષ પહેલા જઈએ તો ખૂબ ઉઠમણા થતા કારણ કે ઉધારી લાંબી હતી અને હવે ઉધારી નથી એટલે ઉઠમણા પણ એટલા ઓછા થાય છે આ છેલ્લું જે ઉઠમણું થયું એ ફેન્સી ઘટના મુંબઈના વેપારીનું એની પાછળ કદાચ કોઈ સટ્ટો કે કોઈ શેર બજારમાં રોકાણ કર્યું હોય કે કોઈ ક્રિકેટના સટ્ટા પણ જવાબદાર હોઈ શકે કારણ કે એકવાર વેપારી છે એ જે માઇનસ ચેનલમાં આવે છે પછી વધારે ને વધારે માઇનસ જતો હોય છે અને જે છે એ ઉધારી દિવસ કે એના કેશ કરતો હોય છે અને આ સાયકલમાં પંદર વીસ ટકા નું નુકસાન કાયમ કરતો હોય છે અને એક સમય એવો હોય કે સાયકલ બંધ થાય અને ઉધારી મળતી ધિરાણ મળતું બંધ થાય ત્યારે આ વેપારીને ઉઠવું પડતું હોય છે ઓકે હવે આ મુદ્દાને લઈને નરસિંહભાઈ આપને પૂછવું છે કે શા કારણોસર આવી ઘટના બનતી જાય છે કારણ કે એવી પહેલાં તો એવું થતું કે આંગળીયા પેઢીનો કર્મચારી લૂંટાતો એની પાસેથી મસ્ત મોટી રકમ લૂટાઈ જતી આ વખતે મુંબઈની પેઢીમાંથી અઢાર કરોડ એક કોઈ નાની મોટી રકમ નથી એ તો જે વેપારીએ ઉઠામણું થયું છે તેની શું પરિસ્થિતિ છે તો એ વેપારી જ અત્યારે જાણતું હશે બેન માલિક એવું છે કે સુરતમાં જે ફેન્સી હીરા બનાવવા એ હીરા એકદમ સારામાં સારી ક્વોલિટી હોય છે અને વર્ષો આજે ફર્સ્ટ ટાઈમ આ સુરત માં ફેન્સી ઇલામ થયું પણ ઘણા ઉઠામણા થાય છે દિવાળી ટાઈમે અમે લોકોને કહીએ છીએ કારખાનદાર કહીએ છીએ વેપારીને કહીએ છીએ કે ગમે ત્યાં માલ ના આપો તમે માલ આપતા જેની સામે જુઓ આજે તમે બેલ્જિયમ થી હીરા લાવતા હતા એકસો વીસ દિવસ માટે અને તમે આપતા હતા અત્યાર સુધી કશું થતું નતું પણ અહીં આવ્યા પછી જે વેપારીઓ વિશ્વાસ મૂકે છે અને આ ને હિસાબે જે આવ એ વ્યવસ્થિત હોય છે અને માલ ધંધો વ્યવસ્થિત ચાલતો હતો આ કોરોના ની અંદર આખું બધું ચાલતું હતું આટલી બધું કોરોના માં કલફ્યું હતું છતાં હીરાના ધંધા ચાલતા હતા અને કારીગર હતા કલાકોને પણ મહેનત મળી રહે એના માટે પણ ગુજરાત એક એવું છે આ સુરત એવો હોય મધ્યસ્થ છે અમારો આખા ગુજરાતમાં ચાલતા હીરાના કારખાના કે હીરાના વેપારી એટલા સારા છે પણ ક્યાં સુધી સહન કરશે આ રીતે ઉઠાવવામાં થશે ને આ રીતે કારખાના બંધ થવાના થશે તો આવતા દિવસમાં મંદિરનું સહન કરવું પણ ન પડે એટલે ગુજરાતના મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન કે કેન્દ્ર આની અંદર ધ્યાન રાખે કે ભાઈ આવી પોલકી ગત તો ઊભી નહીં થઈ ને કે ભાઈ ઉઠાણ થવા માટે આખો પ્લાન થતો હોય વેપારીને વિશ્વાસમાં લેતો હોય પણ કોઈ પણ વ્યક્તિ હવે વેપારીને મારે વિનંતી છે તમે જે માલ બનાવો એમાં એડવાન્સ મૂકો તો કામ થશે તો જ કારખાનું ચાલશે અને માલ વેચાશે ઓકે દામજીભાઈ આ જે રીતે વાત કરી નરસિંહભાઈએ કે ખરેખર વિશ્વાસમાં મૂકીને વેપારીને છેતરવામાં આવતા હોય છે પહેલા તો બે ત્રણ વખત ફાયદો કરાવી આપવામાં આવે અને ત્યાર પછી એવી મોટી રકમ લઈ લેવામાં આવે ને ત્યાર પછી આટલા મોટા ઉઠાવણા થઈ જતા એવી બી કંપનીઓના આપના મતે શું લાગે છે કેવી રીતે વિશ્વાસ મૂકી શકાય આવી કંપનીઓથી કઈ રીતે બચી શકાય મોટા ભાગે રેપ્યુટેડ કંપનીઓ સાથે જ કામ કરવું જોઈએ અને કેશ થી જ કામ કરવું જોઈએ ઉધારી લાંબી ઉધારીમાં કામ ન કરવું જોઈએ અને આ બજારની અંદર ખૂબ રેપ્યુટેડ કંપનીઓ સારી સારી કંપનીઓ રોજિંદા માલ લેતી હોય છે એમની જોડે જ કામ કરવું જોઈએ ઘણીવાર વધારે પ્રાઇસ ની લાલચમાં વેપારી માલ વેચતો હોય છે પરંતુ વધારે પ્રાઇસ ત્યારે જ મળે છે કે જ્યારે એને કોઈક પોટુ કરવું હોય છે બાકી આ ધંધો અત્યારે દોઢ બે ટકા માર્જિન વાળો ધંધો થઈ ગયો છે પહેલા જેટલું માર્જિન પણ આ ધંધાની અંદર હવે રહ્યું નથી એટલે જો કોઈ મોંઘો માલ ઓફર કરે તો વેપારીએ સાવચેત થઈ જવું જોઈએ કે આમાં કંઈ ગડબડી હશે એટલે રેપ્યુટેડ અને સારી કંપની સાથે જ કામ કરીએ અને કામ કરતી વખતે કાળજી રહીએ કાળજી લઈએ એ જ મહત્વનું છે અને ઉઠમણા પછી આ બિઝનેસની અંદર કોર્ટમાં કેસ જાય અને કંઈ થઈ શકતું નથી એટલે જેટલું આપણે ધિરાણ વખતે ધ્યાન રાખીએ એટલું જ આ ધંધામાં આપણું આપણું છે બાકી ઉઠવણા પછી સરકાર પણ આમાં કઈ કરી શકતી નથી કોર્ટ પણ કઈ કરી શકતી નથી ઓકે નરસિંહભાઈ હીરાની જે કંપનીઓ હોય છે જેની અંદર આ રીતે મોટા મોટા ડાયમંડના ડીલ થતા હોય છે વેપારીઓ ડીલ કરવામાં આવતી હોય છે જે રીતે દામજીભાઈ કહ્યું કે એક રેપ્યુટેડ કંપની હોય તેની સાથે જ હવે વેપારીઓએ ધ્યાનથી ડીલ કરવી જોઈએ

જ્યારે ડીટીસી કંપની વર્ષમાં દસ વખત સાઈડ કે કાચી રફની કરે છે ત્યારે ડીટીસી કંપનીમાં માલ ધારકો હું લાઇસન્સ ધારકો કહું તો મારે અગાઉ પૈસા બેંકમાં ભરવા પડે છે બેંકમાં ભરવાથી મારો માલ મને ડીટીસી કંપની આજે જ્યારે બોલો હજાદી થાય ત્યારે હું બેસું અને હજાજીમાં મને જે માલ ગમ્યો એક રૂપિયો એક રૂપિયો બે રૂપિયા ડોલર અઢી રૂપિયા ડોલર ત્રણ ડોલર એવી રીતે જે ત્યાં તો કેવું છે કે ત્યાં તમને ઉધાર આપવામાં આવતો નથી ધારો કે મારે સો બસો કરોડ નો માલ લેવો હોય તો મારે અગાઉ પેમેન્ટ મૂકવું પડે છે અને ધારો કે મને કાચી વધુ ગમી હોય તો આરત માં ત્યાં માણસો છે આરતમાં એ વીસ દિવસ માટે તમને ઉધાર માલ આપે એના પૈસા ભરી દે આપણા રોકડા પૈસા એ લોકો ભરી દે અને આપણે એકસો વીસ દિવસમાં જે આડતમાં જે ત્યાં માણસ છે બધા એ લોકો આપણા પૈસા ભરે આપણે એકસો વીસ દિવસમાં પડે પણ જ્યારે હું રફ લાવું છું મારી રફ જ્યારે બેંક દ્વારા આવે છે આ ગુજરાતમાં આવે અને મારે ત્યાં આવે તો મારે હાથ નીચે જે વેપારી હોય ત્યારે કે મેં બસો કરોડનો માલ લીધો એટલે હું મારે જે ચાર ટકા એ અને મારે જે વીસ ટકા જે માલ લોકોને હું આપું અને વીસ ટકા માલ હું બનાવું અને આ રીતે ધંધો ચાલે છે પણ ઘણી કંપનીઓ એવી છે કે લાય અને બીજાને આપી દે અને ફસાય છે માણસ માણસ લાલચમાં ફસાય હવે કંપની આપે છે એટલા માટે આપે છે કે કારીગર ને તમે વળતર કારીગર ને મજૂરીમાં વધારી શકો લેનાર પાણીને બે પૈસા મળે પણ આ સાઈડ હોલ્ડર ખરેખર ધન્યવાદ છે કે આ રીતે જે રીતે ડાયમંડ બુસ બન્યું એટલે મારે ડાયમંડ બુસ ને કેવું છે કે તમે જે માલ લાવો રશિયા લાવો ગમે તે લાવો પણ તમે સાઈડ હોલ્ડર બનાવો અહીંયા તો કાલે ઉઠીને યુટીસી ડાયમંડ બુસ્ટમાં જે આખી કંપની છે તે આવનાર વ્યક્તિને એમ થાય કે ભાઈ અહીંયા મારી સેફ છે કારણ કે ડાયમંડ બુસ્ટ તો અહીંયા બધા છે પણ એક કંપની એક કંપની બનાવી ડાયમંડ બુસ્ટમાં કે ભાઈ ડાયમંડ બુસ્ટમાં જેટલા સાઇડ હોલ્ડર બને એ લોકોને કાચી રાબ મળે અને એનાથી હાથે નાના નાના કારખાના અને લોકો વેપારીઓ લઈ જાય એવો વખત જિંદગીમાં ઉઠામાં થાય નહીં ઠીક છે બિલકુલ